Thank you.
તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિઃ શ્રીરામલક્ષ્મણભરતશત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિતં રાજન્ ઋષિભિસ્તત્વદર્શિભિઃ શ્રુતં હિ વર્ણિતં ભૂરિ ત્વયા સીતાપતેર્મુહુઃ. શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ તેજ આ ભાગવત શાસ્ત્ર છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ સ્વરૂપ તેજ રામાયણ છે. સંસારમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. પરમાત્માનું સ્વરૂપ તેજોમય છે. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે? લોકો કહે છે ભગવાનના દર્શન થતા નથી. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ થાય તો ભગવાનનું તેજ સહન ન થવાથી માનવ મૂર્છામાં પડશે. પરમાત્માએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. નામ સાથે પ્રેમ કરો. જે નામ સાથે પ્રેમ કરે છે એનું જ પાપ છૂટે છે. જેનું પાપ છૂટી ગયું છે એને જ ભક્તિનો આનંદ મળે છે. માનવ ભગવાનની થોડી ભક્તિ કરે છે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે, આંખથી બહુ પાપ કરે છે, જીભથી મનથી માનવ બહુ પાપ કરે છે. માનવ તનથી વધારે પાપ કરતો નથી, માનવ મનથી વધારે પાપ કરે છે. તનથી કોઈ પાપ કરે તો લોકો એનો તિરસ્કાર કરે, જગતમાં એની અપકીર્તિ થાય. મનથી પાપ કરે છે એની કોઈને ખબર પડતી નથી. કોઈ તનથી પાપ કરતો હોય તો ઘરના લોકો એને સમજાવીને અટકાવી શકે. કોઈ મનથી પાપ કરતો હોય એને કોણ અટકાવે? તમારું મન પાપ કરે છે એ તમને જ દેખાય છે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારા મનને તમારે જ હાચવવાનું છે. માનવનો બગડેલા મનને સુધારવા માટે છે. મનથી પાપ થઈ જાય છે,
પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. પુણ્ય કરવું બહુ કઠણ નથી, પાપ છોડવું એ બહુ કઠણ છે. પાપ છૂટતું નથી. અનેક જન્મથી જીવ પાપ કરતો આવ્યો છે. પાપના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ થયેલા હોય છે. કામ વાસનાના સંસ્કાર જેમ બુદ્ધિમાં દૃઢ હોય છે, યૌવનમાં જ્યાં પ્રવેશ કર્યો કે વાસનાના સંસ્કાર જાગે છે. કોઈને શિખામણ આપવાની જરૂર પડતી નથી. પાપના એવા સંસ્કાર દૃઢ હોય છે. પાપના સંસ્કાર જાગૃત થયા પછી માનવ મૂરખ થઈ જાય છે. એ જાણે છે કે પાપ કરીને જ હું દુઃખી થયો છું, છતાં એને પાપ કરવામાં મજા આવે છે, પરિણામમાં દુઃખી થાય છે. પરમાત્માના નામ સાથે જે પ્રેમ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે. તમારા હૃદયમાં ભગવાન છે, હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં વિરાજેલા ભગવાન કોઈને પાપ કરતા અટકાવતા નથી. ભગવાનને નામથી પ્રગટ કરો. ભગવાનના નામમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ છે. જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન પાપ કરતા અટકાવે છે. જેનું પાપ છૂટ્યું છે એને ભક્તિનો આનંદ મળે છે. ભગવાનની સેવા પૂજા કર્યા પછી અંતમાં એક મંત્ર બોલવાનો હોય છે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ પૂજનાથ. મારું પાપ ગયું, મારું દુઃખ ગયું. પૂજા કરનારને ભગવાનનો આનંદ મળે તો જ પૂજા સફળ છે. ભગવાનના નામ સાથે પ્રેમ કરો, ભગવાન તમને પાપ કરતા અટકાવશે. મનને ભગવાનના નામમાં રાખો. ભગવાનનું સ્વરૂપ જેને દેખાયું છે એ પણ પાપ કરે છે. રામાયણમાં કથા આવે છે, સુગ્રીવને રામજીના દર્શન થયા. સુગ્રીવ રામ સાથે વાતો કરે અને એ જ સુગ્રીવને જ્યારે કિષ્કિંધાનું રાજ મળ્યું, સ્ત્રી મળી, એવો ફસાયો, રામજીને ભૂલી ગયો. જેને રામના દર્શન થયા હતા એ પણ પાપ કરે છે. જેને દર્શન થયા નથી એ પાપ કરે તે શું આશ્ચર્ય છે. દુર્યોધનને દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. દુર્યોધન પાપ છોડી શક્યો નહીં. ભગવાનને નામથી પ્રગટ કરો. જે નામનું તમે સતત રટન કરશો, જે નામનો પ્રેમથી જપ કરશો, એ સ્વરૂપ આંખના આગળ આવશે. નામથી પ્રગટ થયેલા ભગવાન એ પાપ કરતા અટકાવે છે. રામાયણ રામચંદ્રજીનું નામ સ્વરૂપ છે. રામાયણના જે સાત કાંડ છે એ માનવના ઉન્નતિના સાત પગથિયા છે. શ્રી તુલસીદાસ મહારાજે એક એક કાંડને સોપાન એવું નામ આપ્યું છે. સોપાનનો અર્થ છે પગથિયું. એક એક પગથિયું ચડીને પ્રભુના ચરણે પહોંચવું છે. રામાયણનું પહેલું જે કાંડ છે ને બાલકાંડ કહે છે. બાલકાંડ બધાને બોધ આપે છે. તમે હૃદયથી બાળક જેવા બનો, તમને ભગવાન ધન આપે, પરમાત્મા તમને સંપત્તિ આપે, સુખી કરે. પણ મનથી બાળક બનો. ભગવાનના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે છે. બાળક તેને કહે છે જેને માન નથી, જેને મોહ નથી. બાળક નિર્માણ અને નિર્મોહ હોય છે. બાળક જગતને જુએ છે, એના આંખમાં વિકાર નથી. બાળકમાં અભિમાન નથી. બાળક જેવું જેનું હૃદય છે. બાળકનું કદાચ કોઈ અપમાન કરે અને પછી એને પેડો આપે તો બાળક ભૂલી જાય છે કે મારું એને અપમાન કર્યું હોય, પેડો લેવા જાય છે. કદાચ તમારું કોઈ અપમાન કરે અને પછી તમને પ્રસાદ આપે, તમે લેવા જશો? બાળકમાં માન નથી, મોહ નથી, સરળ હૃદય હોય છે. મન, વાણી અને ક્રિયા ત્રણે બાળકની એક જ હોય છે.
બાળકના મનમાં જે હશે એવું જ બોલશે, જેવું બોલશે એવી જ ક્રિયા કરે છે. માનવના મનમાં કંઈક હોય છે, બોલે છે કંઈક જુદું અને કરે છે જુદું. માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મનમાં મીઠાશ છે. સ્વાર્થી માનવ મીઠું મીઠું બોલે છે, એના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં નથી. બાળકના મનમાં જે હશે એવું જ બોલશે, જેવું બોલશે તેવું જ કરશે. રામાયણનું જે પ્રથમ કાંડ છે એનું નામ બાલકાંડ. બાળક બનો, પ્રભુના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે છે, તમારું જ્ઞાન વધે, તમને ભગવાન ધન આપે, તમને માન મળે. પણ હૃદય બાળકના જેવું રાખો, બહુ આનંદ આવશે. બાળકને જુઠ્ઠું બોલવાનું જ્ઞાન નથી હોતું, બાળકને પાપ કરવાની અક્કલ નથી હોતી. એ તો કોઈ કોઈ વખત મા બાપ એને જુઠ્ઠું બોલવાનું શીખવાડે છે. રમતમાં પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં. બાળકના દેખતા પાપ કરવું નહીં, બાળકના દેખતા અતિશય ભક્તિ કરો. તમારા બાળકો તમારું અનુકરણ કરશે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે. માતા પિતા બહુ ભક્તિ કરતા હોય તો બાળક પણ ભક્તિ કરશે. રમતમાં પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં, બાળકના દેખતા પાપ કરશો નહીં. તમે જેવું કરશો એવું કોઈ દિવસ બાળક પણ કરશે. એક ઠેકાણે એવું થયું, શેઠ કઈ ઉઘરાણી કરવા માટે આવતા, તે બાપે જોયું કે પૈસા માંગવા આવે છે. ઘરમાં 3-4 વર્ષનો બાળક હતો. તે બાળકને કહ્યું કે તું બહાર જઈને એવું બોલજે કે મારા પિતા ઘરમાં નથી, એવું તું બોલજે. તે બાળકે કહ્યું, તમે તો ઘરમાં છો અને તમે ઘરમાં નથી, હું કેવી રીતે કહું? બાળકને કપટ કરવાની અક્કલ નથી હોતી. તે પિતા પુત્રને સમજાવે, હું તને પેડો આપીશ પણ બહાર જઈને એવું બોલજે મારા પિતા ઘરમાં નથી. બાળક બહાર ગયો અને શેઠને કહ્યું, મારા પિતાએ મને કહ્યું છે કે હું તને પેડો આપીશ. આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા છે. બાળકને જુઠ્ઠું બોલવાની આદત નથી, માતા પિતા શીખવાડે એવું બોલે. બાળક બનો, બાલકાંડ બોધ આપે છે. જેનું હૃદય બાળકના જેવું છે એ રામના દર્શન જલ્દી કરી શકે છે. બાલકાંડ નિર્દોષ કાંડ છે. બાલકાંડ પછી અયોધ્યા કાંડ આવે છે. અયોધ્યા કાંડ બોધ આપે છે, કોઈ દિવસ ઝઘડો ન કરો, ઘરમાં પ્રેમથી રહો. જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે છે. યુદ્ધ કરવું નહીં, જીવન થોડું છે, વેર શા માટે કરો? વેર કરીને કોને શાંતિ મળી છે? જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એનું મન બહુ બગડેલું રહે છે. આજથી એવો નિશ્ચય કરો, મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું જરા પણ બગાડ્યું નથી. મારું જે બગડ્યું છે એ મારા પાપના લીધે બગડ્યું છે. જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે છે. ઘરમાં પ્રેમથી રહે, પૈસા માટે ઝઘડો ન કરો. ઘરમાં વધારે કામ કરવું પડે તો ઝઘડો ન કરો. તમારા ભાગ્યનો પૈસો તમને મળવાનો છે, તમારા ભાગ્યનો પૈસો બીજાને મળશે નહીં. અયોધ્યા કાંડની એ જ વિશેષતા છે. અયોધ્યા કાંડમાં યુદ્ધની કથા આવતી નથી. રામાયણના 7 કાંડ છે. 7 કાંડોમાં 6 કાંડ એવા છે કે જ્યાં યુદ્ધની કથા છે. બાલકાંડમાં વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કર્યું ત્યારે રામ રાક્ષસો સાથે યુદ્ધ કરે છે. બાલકાંડમાં યુદ્ધની કથા છે. અરણ્યકાંડમાં યુદ્ધની કથા છે. કિષ્કિંધા કાંડમાં વાલી અને સુગ્રીવના યુદ્ધની કથા છે. સુંદર કાંડમાં હનુમાનજી મહારાજ રાક્ષસોને મારે છે તે કથા છે. યુદ્ધ કાંડમાં કથા યુદ્ધની આવે છે. લંકા કાંડમાં ઉત્તર કાંડમાં પણ યુદ્ધની કથા છે. ભરતજી દિગ્વિજય કરવા ગયા છે
અનેક રાજાઓ સાથે યુદ્ધ થયું છે. છ કાંડ એવા છે કે જ્યાં યુદ્ધની કથા છે. એક અયોધ્યા કાંડ એવું છે કે અયોધ્યા કાંડમાં યુદ્ધ નથી. જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે છે. ઘરમાં ઝઘડો ન કરો, ઘરમાં પ્રેમથી રહેજો, ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો. જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે, જે ભગવાન મંદિરમાં છે, તે ભગવાન ઘરમાં પણ છે. તમારા ભાઈમાં ભગવાન છે, તમારી બહેનમાં ભગવાન છે, તમારા આંગણે ભિખારી આવે તો ભિખારીમાં પણ ભગવાન છે. ભગવાન એવા નથી કે એક જ ઠેકાણે રહી શકે. ભગવાન સર્વનો આધાર છે. ઘરના એક એક જીવમાં જે ભગવાનના દર્શન કરી શકે એ જ ઘરમાં ભક્તિ કરી શકે છે. જે ભાઈને છેતરે એ ભગવાનની ભક્તિ કરે છે. જે ભાઈ સાથે કપટ કરે એ ભગવાનની ભક્તિ કેવી રીતે કરશે? કારણ ભગવાન તો દેખાતા નથી. જે દેખાય છે એને ભગવાનનું સ્વરૂપ માનો, પ્રેમ કરો, જરા પણ કપટ ન કરો. અયોધ્યા કાંડ બોધ આપે છે જ્યાં યુદ્ધ નથી ત્યાં જ રામ વિરાજે છે. જ્યાં યુદ્ધ હોય ત્યાં રામ વિરાજતા નથી. ઝઘડો ન કરો. અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ આવે છે. અરણ્ય કાંડ બોધ આપે છે વાસનાનો વિનાશ કરવો હોય તો 12 મહિનામાં વધારે નહીં, 1 મહિનો 2 મહિના વનમાં રહો, સાદુ ભોજન કરો, સતત ભક્તિ કરો, કોઈ મહામંત્રનો લાખ બે લાખ જપ કરો. આવું કરવાની બહુ જરૂર છે. બારે માસ જે ઘરમાં રહે છે એ વાસનાનો વિનાશ નહીં કરી શકે. ગ્રહસ્થનું ઘર બહુ શુદ્ધ નથી. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે અને તે કામના પરમાણુઓ મનને બગાડે છે. થોડા દિવસ ઘર છોડો, તમારા મનને સમજાવો કે તારું ઘર ભગવાનના ચરણમાં છે. જે ઘરને તમે માનો છો મારું ઘર છે એ ઘરમાં તો તમારા માતા પિતાનું લગ્ન થયા પછી તમે રહેવા આવ્યા છો. તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું જ્યારે તમે કયા ઘરમાં રહેતા? નાભાજીના ભક્તમાલમાં અનેક સંતોની કથા આવે છે. અમરદાસજી મહાન જ્ઞાની સંત હતા. 3-4 વર્ષના થયા એમના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું. માને પૂછે કે માં હું કોણ ને તું કો? તે માં બાળકને સમજાવે, તું મારો દીકરો, હું તારી માં છું. કે માં તારો દીકરો ક્યાં છે? માં બાળકના છાતી ઉપર હાથ રાખે અને કે આ મારો દીકરો. કે આ છાતી એ તારો દીકરો છે કે દીકરો છાતીથી કોઈ જુદો હોય છે? આ પેટ છે, આ પેટ એ તારો દીકરો. આ હાથ છે, આ પગ છે, આ મોઢું છે, આ શરીર એ જ દીકરો છે કે દીકરો શરીરથી કઈ જુદો હોય છે? માં આજે તો હું તારા ગોદમાં બેઠો છું, પણ તારા લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે હું ક્યાં બેઠો હતો? માએ કહ્યું, મારા લગ્નના વરઘોડામાં તું નહોતો, હતો. હું નથી એવો અનુભવ કોઈને થતો નથી, હું હતો. મારું ઘર કઈ જુદું છે? તમારું ઘર ભગવાનના ચરણમાં છે. જે ઘરને તમે માનો છો મારું ઘર છે એક દિવસ છોડવું જ પડશે. સમજીને છોડો એ સારું છે, ફરજિયાત છોડવું પડે તો બહુ ત્રાસ થાય છે. કાળ ધક્કો મારશે ત્યારે રડતા રડતા છોડવું જ પડશે. 12 મહિનામાં 1 મહિનો 2 મહિના ઘર છોડો, કોઈ પવિત્ર તીર્થ મારો, વિષ્ણુ સહસ્રનામના પાઠ કરો. કોઈ ગરીબ માણસને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાગ કરવો છે, ગરીબ માણસ રૂપિયા ક્યાંથી લાવે? એક વિષ્ણુ યાગ કરવો હોય 10-20 હજાર રૂપિયા ખર્ચવા પડે. કોઈ ગરીબ વૈષ્ણવ ગંગા કિનારે, યમુના કિનારે, નર્મદા કિનારે કોઈ સાત્વિક ભૂમિમાં સાદું ભોજન કરીને 12,000 વિષ્ણુ સહસ્રનામના પાઠ કરે. 12,000 ન થાય તો 1,200 પાઠ કરે તો એને વિષ્ણુ યાગ કરવાનું ફળ મળશે. મારે બીજું કોઈ કામ કરવું નથી, આ સમય મેં ભગવાનના માટે રાખ્યો છે. લોકો તીર્થમાં જાય છે પણ ત્યાં પણ છાપું વાંચે છે.
મુંબઈમાં શું થયું, અમદાવાદમાં શું થયું, કઈ બગડ્યું હોય તો તમે સુધારવા જવાના છો. વાતો બહુ કરે. આ સમય ભગવાનના માટે રાખ્યો છે, મારે છાપું વાંચવું જ નથી. કેટલાક તીર્થમાં ગયા પછી એમને ઘરની બહુ ચિંતા થાય છે, 15 દિવસ ત્યાં ઘરનો કાગળ આવતો નથી. જે ભગવાનના માટે ઘર છોડે એના ઘરની ચિંતા ભગવાનને થાય. તમારા બાળકોને તમારા ઘરને ભગવાન હાચવશે, તમારું નુકસાન નહીં થાય. તમે ભગવાનમાં વિશ્વાસ રાખજો. તીર્થમાં જઈને ઘરનું સ્મરણ કરે એ પાપ છે, ઘરમાં રહીને ગંગાજીને જમનાજીને યાદ કરે એ પુણ્ય છે. થોડા દિવસ ઘર છોડો, તમારાથી બને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મંત્રનો 1 લાખ 2 લાખ 3 લાખ જપ કરો. આવું કરવાની જરૂર છે. બારે માસ ઘરમાં રહેવું નહીં. ગ્રહસ્થનું ઘર બહુ પવિત્ર નથી. ગ્રહસ્થના ઘરમાં જાણતા અજાણતા પાપ થાય છે, વિષમતા કરવી જ પડે છે. જગતમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એ બધા વનમાં ભક્તિ કરે છે ત્યારે જ વાસનાનો વિનાશ કરી શક્યા છે. વાસનાનો વિનાશ કરે તો જ એ મહાન થાય. અનેક જન્મની વાસના મનમાં ઘર કરીને બેઠી છે. વાસનાનો વિનાશ કરવા માટે ઘર છોડો. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ગાયોના પાછળ ફર્યા છે, પછી દ્વારકાધીશ થયા છે. રામ કૃષ્ણ પરમાત્મા છે એ જગતને બોધ આપે છે કે હું પણ તપશ્ચર્યા કરું છું, વનમાં રહું છું. વનમાં રહીને તપ કરે એ જ ધીરે ધીરે વાસનાનો વિનાશ કરી શકે. શ્રી સીતારામ વનમાં વિરાજેલા છે. રામ વનમાં ગયા ત્યારે વૃદ્ધાવસ્થામાં ગયા નથી, જવાનીમાં ગયા છે. તપશ્ચર્યા વૃદ્ધાવસ્થામાં નહીં, જવાનીમાં જ થાય છે. રામાયણમાં એવું વર્ણન છે, રામ વનમાં ગયા ત્યારે રામજીની અવસ્થા 26-27 વર્ષની, શ્રી સીતા માતા 19-20 વર્ષના. યૌવનમાં જ તપ થાય છે, યૌવનમાં જ વાસનાનો વિનાશ કરવાનો છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થશે, શરીર રોગનું ઘર થશે, પછી તપ એ શું કરવાનું હતું? એકલા રામ વનમાં તપ કરતા નથી, શ્રી સીતા માતા સાથે છે, એક પર્ણકુટીમાં છે, પરિપૂર્ણ સંયમ છે. વનવાસી રામ મહાન તપસ્વી છે. રામચંદ્રજીનો એવો નિયમ હતો, કોઈ ધાતુના પાત્રને અડવાનું નહીં. એવી તપશ્ચર્યા કરી છે. નારિયેળની કાચલી રાખતા હતા, જ્યારે બહુ તરસ લાગે ત્યારે નારિયેળની કાચલીથી પાણી પીતા હતા. 14 વર્ષ ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી. પરમાત્મા શ્રી રામ તપ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ તપ કરે છે. વનમાં રહીને જે તપશ્ચર્યા કરશે એ જ વાસનાનો વિનાશ કરી શકશે. વિલાસી લોકોના સંગમાં વાસનાનો વિનાશ કરવો અશક્ય છે. જેને વાસનાનો વિનાશ કર્યો છે એવા વિરક્ત ભજનાનંદી સંતોના સત્સંગમાં રહો. 1-2 મહિના પણ વનમાં રહીને તપ કરશો, સાત્વિક શક્તિ ઉત્પન્ન થશે, જે સાત્વિક શક્તિ તમને ઘરમાં પાપ કરતા અટકાવશે. અરણ્યકાંડ બોધ આપે છે, વાસનાનો વિનાશ કરવા માટે વનમાં રહેવાની જરૂર છે, બારે માસ ઘરમાં રહેવું નહીં. 1 મહિનો 2 મહિના પણ વનમાં રહેવું. સરકાર પણ રજા તો આપે છે, રજા આપે એટલે લોકોની દાનત વધારે બગડે છે. કેટલાક તો એવું સમજે છે કે રજા હોય એટલે ખાવો પીવો અને મજા કરો, રજા છે. બહુ મજા કરે ને એનું મન બગડે, બહુ મજા ન કરો. બહુ ખાય બહુ આરામ કરે એનું તન બગડે. રજાના દિવસે વધારે ભક્તિ કરો, રજાના દિવસે સંયમ રાખો. આહાર વિહારને વધારવાથી વધે છે. કુંભકર્ણ બહુ આહાર કરતો હતો, સૂતેલો રહેતો હતો. કેટલાક લોકો રોજ નહીં પણ રજાના દિવસે કુંભકર્ણ જેવા થોડા થઈ જાય છે. તો
અરણ્યકાંડ બોધ આપે છે, વનમાં જઈને થોડી તપશ્ચર્યા કરો તો તમે વાસનાનો વિનાશ કરી શકશો. અરણ્યકાંડ પછી કિષ્કિંધા કાંડ આવે છે. કિષ્કિંધા કાંડમાં શ્રી રામ સુગ્રીવના મૈત્રીની કથા છે. સુગ્રીવ જીવ છે, રામ ઈશ્વર છે. જગત સાથે વેર ન કરો, યાદ રાખજો. કોઈ માનવ સાથે વધારે પ્રેમ પણ ન કરો. વિવેકથી પ્રેમ કરો, દૂરથી પ્રેમ કરો. વેર કરવાથી મન બગડે છે. કોઈ માનવ સાથે કોઈ વધારે પ્રેમ કરે તોય મન બગડે છે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે. સર્વ જીવોના મિત્ર ઈશ્વર છે. સુગ્રીવ જીવાત્મા છે, જેનો કંઠ સુંદર છે એને સુગ્રીવ કહે છે. જે કંઠથી ભગવાનના નામનો જપ કરે છે, સુગ્રીવ સાથે રામ મૈત્રી ત્યારે કરે છે કે જ્યારે શ્રી હનુમાનજી મહારાજ સુગ્રીવને બળ આપે છે. હનુમાનજીની કૃપા ન હોય તો રામ સુગ્રીવ સાથે મૈત્રી કરવા તૈયાર નથી. તમે પણ હનુમાનજીની થોડી ભક્તિ કરો. હનુમાનજી કૃપા કરે છે. હનુમાનજી મહારાજ સંયમની મૂર્તિ છે, પરિપૂર્ણ સંયમ છે. સંયમથી બહુ સુખ મળે છે. જેને બ્રહ્મચર્યનું બળ મળ્યું છે એ જ ઈશ્વર સાથે મૈત્રી કરી શકે છે. જેને શક્તિનો બહુ વિનાશ કર્યો છે એ ઈશ્વર સાથે પ્રીતિ કરી શકે નહીં. શક્તિનો વિનાશ જે કરે એનું મન અતિ ચંચલ રહે છે. શક્તિનો સંગ્રહ કરવાથી મન સ્થિર થાય છે. હનુમાનજી કૃપા કરે છે ત્યારે રામ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે. હનુમાનજીની કૃપા ન હોય તો રામ સુગ્રીવ સાથે મૈત્રી કરવા તૈયાર નથી. કિષ્કિંધા કાંડમાં જીવ અને ઈશ્વરના મૈત્રીની કથા છે. જે જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે છે એનું જીવન સુંદર બને છે. કિષ્કિંધા કાંડ પછી સુંદર કાંડ. જેનું જીવન ભક્તિમય છે એનું જીવન સુંદર છે. બહુ પૈસા કમાવે ને બહુ સુખ ભોગવે, લોકો એને ભાગશાળી કહે છે. ઠીક છે, સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે. પશુ પક્ષી કુટુંબનું ભરણ પોષણ કરે છે. કુટુંબ સાથે ખાવું પીવું અને મજા કરવી એ તો પશુઓ પણ જાણે છે. કાગડામાં એક મોટો સદગુણ હોય છે, કાગડો કોઈ દિવસ એકલો ખાય જ નહીં. પતરા પડ્યા હોય તો જાત ભાઈઓને બોલાવવા જાય છે, ચાલો ચાલો આપણે બધા ભેગા થઈને આજે જમીશું, મજા આવશે. પશુ પક્ષી પણ સંસાર કરે છે. જીના હૈ ઉસકા ભલા જો ઇન્સાન કે લીએ જીવે, ઓર મરના હૈ ઉસકા ભલા જો અપને લીએ જીવે. પરમાત્મા માટે જેનું જીવન છે, જે પરોપકાર માટે જીવે છે. હનુમાનજી મહારાજનું જીવન રામ સેવા માટે છે. સુંદર કાંડમાં હનુમાનજીની કથા છે. હનુમાનજીનું જીવન સુંદર છે. રામ સેવા એ જ હનુમાનજીનું જીવન છે અને રામ નામ એ હનુમાનજીનું ભોજન છે. હનુમાનજી મહારાજ રામ નામનો જપ કર્યા વિના રહી શકતા જ નથી. રામ સેવા વિના એ જીવી શકે નહીં. સેવા અને સ્મરણ કરવા માટે જે જીવે છે એને વૈષ્ણવ કહે છે. હનુમાનજી મહારાજ સર્વ વૈષ્ણવોના આચાર્ય છે. હનુમાનજીનું જીવન સુંદર છે. જેનું જીવન ભક્તિમય છે એનું જીવન સુંદર છે. કિષ્કિંધા કાંડ પછી સુંદર કાંડ છે. જેનું જીવન ભક્તિમય છે એ રાક્ષસોને મારી શકે છે. સુંદર કાંડ પછી યુદ્ધ કાંડ આવે છે. યુદ્ધ કાંડમાં રાક્ષસો મરે છે. ભગવાનની ભક્તિ વધારશો તો તમે કામ ક્રોધ લોભ રાક્ષસોને મારી શકશો. ભક્તિ વધારો, ભક્તિમાં લોભ રાખો, ભોગમાં સંતોષ માનો. યુદ્ધ કાંડમાં રાક્ષસો મરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ભગવાન મારા ઉપર કૃપા કરે, કામ ક્રોધનો ભગવાન વિનાશ કરે તો પછી હું ભગવાનની ભક્તિ કરીશ.
ભૂલ છે, તમે ભક્તિ વધારશો તો ધીરે ધીરે વિકારો ઓછા થશે. વિકારોનો વિનાશ અંતિમ જન્મમાં જ થાય છે. વિકારો મળતા નથી, મન મારે છે. ભક્તિ વધારશો તો ધીરે ધીરે વિકારો ઓછા થશે. સુંદરકાંડ પછી યુદ્ધકાંડની કથા છે. યુદ્ધકાંડમાં રાક્ષસો મરે છે. યુદ્ધકાંડ પછી ઉત્તરકાંડ આવે છે. શ્રી તુલસીદાસ મહારાજનું ઉત્તરકાંડ અતિ અતિ સુંદર થયું છે. સર્વશાસ્ત્રોનું સાર ભરી દીધું છે. તુલસીદાસ મહારાજે કોઈ વિષય છોડ્યો નથી. જ્ઞાન ભક્તિનો મધુર સમન્વય કર્યો. સાતે કાંડોનો થોડો ભાવાર્થ વર્ણન. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ ગુરુવાર અને ગોરજ મુહૂર્તે શ્રી સીતારામજીનું લગ્ન થયું છે. દશરથ મહારાજ અયોધ્યાજીથી આવ્યા છે. બધાને આનંદ થયો છે. લગ્નનું વર્ણન રામાયણમાં બહુ કર્યું છે. લક્ષ્મણજીનું લગ્ન ઉર્મિલા સાથે, શ્રુતકીર્તિ માંડવીનું લગ્ન ભરત શત્રુઘ્ન સાથે થયું છે. ચારે ભાઈઓનું લગ્ન થયું છે. કન્યાદાન મહાન પુણ્ય છે. સુવર્ણનું દાન, ચાંદીનું દાન એ જડ વસ્તુનું દાન છે. કન્યાદાન ચેતનનું દાન છે. કન્યાદાન નો સંકલ્પ બોલ્યા છે. રાજ્ઞઃ અજવર્મણઃ પ્રપૌત્રાય, દશરથ વર્મણઃ પુત્રાય, રામચંદ્ર નામને વરાય, શિરધ્વજ જનક વર્મણઃ પ્રપૌત્રીમ, કુશધ્વજ જનક વર્મણઃ પૌત્રીમ, વિદેહ જનક વર્મણઃ પુત્રીમ, સીતા નામનીમ કન્યા, સહ ધર્માચરણાય તુભ્યમહં સંપ્રદદે. રામજીના હાથમાં સીતાજીનો હાથ આપ્યો છે. કન્યાદાન કરે છે ત્યારે જનક મહારાજના આંખમાં શું કરે છે. સીતાજી ઉપર એમનો એવો પ્રેમ હતો. સીતાજીના સદગુણોએ એમનું મન ખેંચી લીધું. સીતાજીમાં કોઈ દોષ નથી. સીતાજી સર્વ સદગુણ પરિપૂર્ણ છે. મારી કન્યા હવે જવાની છે, આ વિચાર મનમાં આવ્યો. દશરથ મહારાજ જુએ છે જનક રાજાના આંખમાં આંસુ છે. કન્યાદાનના સમય જયારે આંખમાં આંસુ આવ્યા છે ત્યારે દશરથ રાજાએ જનક મહારાજને પૂછ્યું છે, શું થયું તમને, કેમ આંખમાં આંસુ આવ્યા? દશરથ રાજાએ કહ્યું, તમે જે કહો તે કરવા હું તૈયાર છું. તમારા આંખમાં આંસુ આવે મને સહન થાય. શું છે? ત્યારે જનક રાજાએ કહ્યું, હું કન્યાદાન કરું છું પણ મારે એક થોડું માગવું છે, તે તમે આપો તો મને આનંદ થશે. દશરથ રાજાને વિચાર આવ્યો, કઈ કેસે તમે જે માગશો તે આપવા હું તૈયાર છું. ત્યારે જનક રાજાએ કહ્યું, મારી દીકરી આંખથી દૂર જાય એ મારાથી સહન નહીં થાય. મહાન જ્ઞાની જનક મહારાજ છે, મારી એ જ હું માગું છું. રામ ઘર જમાઈ થઈને કાયમ ના માટે અહીંયા જ રહે. મારી કન્યામાં એવા સદગુણો છે, રામને અહીંયા જ રહેવું પડે છે. જનકપુરીના સંતો તો એવું વર્ણન કરે છે, સીતાજીનું લગ્ન થયું પછી જનક રાજાએ માગી લીધું છે, ઘર જમાઈ થઈને અહીંયા જ રહેવાનું છે. અયોધ્યાજીમાં જાય તો કઈ કઈ વનવાસ આપે. જનકપુરીના સંતો એવું માને છે, રામ અહીંયા જ રહ્યા છે. જનકપુરીના સંતો સીતાજીને પોતાની કન્યા માને છે, મારી દીકરી છે, રામ મારા જમાઈ રાજ છે. એવા ભાવથી ભક્તિ કરે છે. રામચંદ્રજીના હાથમાં હાથ આપ્યો છે અને જનક રાજાએ કહ્યું છે, હું આ કન્યાદાન કરું છું, હું બોલું છું પ્રતિગૃહ્યતા, હવે તમારે બોલવાનું પ્રતિગૃહ્ણામિ, હું કન્યાદાન લઉં છું. કન્યાદાન કરનાર બોલે પ્રતિગૃહ્યતા અને કન્યાદાન લેનાર બોલે પ્રતિગૃહ્ણામિ. રામ બહુ સરળ છે. વડીલો જે કહે તેવું રામ કરે.
જનક રાજાએ કહ્યું તમારે બોલવાનું પ્રતિગૃહ નામ. રામજીએ કહ્યું પ્રતિગૃહ નામ, મેં કન્યાદાન લીધું છે. ઉર્મિલાનો હાથ લક્ષ્મણજીના હાથમાં આપ્યો છે અને ત્યાં પણ કન્યાદાન કર્યું છે. લક્ષ્મણજીએ વિચાર કર્યો, મંગલાષ્ટક થઈ ગયા, કન્યાદાનનો સંકલ્પ થયો, કન્યાનો હાથ મારા હાથમાં આવી ગયો, હવે હું હટ કરું તો કઈ વાંધો આવે એમ નથી. જનક રાજાએ લક્ષ્મણજીને કહ્યું કે હવે તમે બોલો પ્રતિગૃહનામ, મેં દાન લીધું છે. લક્ષ્મણજીએ કહ્યું અમે ક્ષત્રિય વીર કોઈ દિવસ દાન લેતા નથી, દાન લે બ્રાહ્મણને લેવાનો અધિકાર છે. પ્રતિગૃહનામી બ્રાહ્મણ બોલે, અમે તો પ્રતિગૃહ્યતા બોલીએ છીએ, અમે બધાને દાન આપીએ છીએ, અમે દાન લેતા નથી. ક્ષત્રિય દાન આપે, બ્રાહ્મણ દાનનો સ્વીકાર કરે, હું દાન નહીં લઉં, હું પ્રતિગૃહનામી નહીં બોલું, અમે દાન આપનારા છીએ, અમે દાન લેતા નથી. જનક રાજાએ લક્ષ્મણજીને કહ્યું તમારા મોટા ભાઈ પણ બોલ્યા છે કે મોટા ભાઈ ભોળા છે એવો હું નથી, હું પ્રતિગૃહ નામે નહીં બોલું, હું ક્ષત્રિય વીર છું. વશિષ્ઠજી સમજાવે છે, લક્ષ્મણજી માનતા નથી. લક્ષ્મણજી પ્રતિગૃહ નામે ન બોલે ત્યાં સુધી કન્યાદાનનો સંકલ્પ પૂરો થયો નહીં, પૂરો ન ગણાય, અધૂરો ગણાય. પછી તો વિશ્વામિત્રજીએ લક્ષ્મણજીના કાનમાં કહ્યું છે લક્ષ્મણ તારે પ્રતિગૃહનામી બોલવું છે કે નહીં, કે મારે પ્રતિગૃહનામી બોલવું નથી. દક્ષિણ ભારતમાં શ્રી એકનાથ મહારાજ થયા છે. શ્રી એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ લખ્યું છે, લગ્ન મહોત્સવનું બહુ વર્ણન કર્યું છે. પછી તો પંગત થઈ છે જ્યાં સાક્ષાત મહાલક્ષ્મી સીતાજી વિરાજેલા છે. ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે, સુવર્ણ પાત્રમાં બધાને ભોજન કરાવ્યું છે, બધાનું સન્માન કર્યું છે, બધાને પ્રેમથી જમાડે છે. પંગતનું બહુ વર્ણન કરું ને તો મોઢાને પાણી છૂટે એવું છે. સાક્ષાત મહાલક્ષ્મી જ્યાં પ્રગટ થયા છે, કોણ વર્ણન કરી શકે. જનકપુરીમાં એવી કઈ પદ્ધતિ છે, જમાઈ રાજ જમવા બેસે ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ ઢોલક વગાડે અને તે ઢોલક વગાડતા જમાઈ રાજને ગાળો આપે એવી પદ્ધતિ છે. તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું છે. રામજી સાંભળે એવી રીતે બોલે છે, અરે સખી મને એવું લાગે છે રામમાં કઈ બહુ શક્તિ છે એવું લાગતું નથી, રામ ભાગશાળી છે, અમારી કન્યા સીતાજી સાથે એનું લગ્ન થાય, ભાગશાળી કરો, પણ આ કઈ મોટો વીર છે એવું મને લાગતું નથી. એ રાવણે જ ધનુષ તોડ્યું હશે, પણ રાવણ મોહ અભાગ્યો, એને મૂર્છા આવી ગઈ, પડી ગયો. રાવણે જ તોડ્યું હશે, અને રામે જ્યાં ધનુષને હાથ લગાવ્યો તો તૂટી ગયો, એકદમ કેવી રીતે તૂટી ગયો, એ તો રાવણે જ તોડ્યું હશે. એક સખી બોલી, અરે તને હું શું કહું, મેં તો એવું સાંભળ્યું છે વૃદ્ધાવસ્થા થઈ પણ દશરથ મહારાજના ઘેર પુત્ર સંતતિ ન મળે, પછી બ્રાહ્મણોને બોલાવ્યા, કોઈ મોટો યજ્ઞ કર્યો અને રાણીઓને ખીર ખવડાવી, પછી આ છોકરાઓ થયા. દશરથ મહારાજમાં શક્તિ હોય તો રાણીઓને ખીર ખવડાવવાની શી જરૂર હતી, આ ખીર ખાઈને છોકરાઓ થયા છે. એમનામાં શક્તિ હોય ક્યાંથી, રામ ભાગશાળી છે. કૌશલ્યા માતાના માટે બોલે છે, અયોધ્યાની સ્ત્રીઓ બહુ ચતુર છે, એ ખીર ખાય છે અને બાળકને જન્મ આપે છે. લક્ષ્મણજીને તે ગમતું નથી, કૌશલ્યા માતા માટે કેવું બોલે છે. લક્ષ્મણજી થોડા ચીડાય છે, રામ સમજાવે છે તો વિનોદ કરે છે, પ્રેમથી બોલે છે. લક્ષ્મણજીએ કહ્યું વિનોદમાં પણ થોડો વિવેક તો રાખવો જોઈએ, આ વિવેક રાખતા નથી, ગમે તેવું બોલે છે. કૌશલ્યા માના માટે કેવું બોલે, મારાથી એ સહન થાય નહીં. તે જમતા જમતા લક્ષ્મણજીએ પણ જવાબ આપ્યો, અયોધ્યાની સ્ત્રીઓ તો બહુ સારી છે, ખીર ખાઈને પણ બાળકને જન્મ આપે છે. આ જનકપુરીની સ્ત્રીઓ તો બહુ કરામતી છે, બહુ જાદુગરણ છે, એમને ખીર ખાવી પડતી નથી, ધરતી ખેડે કે ધરતીમાંથી છોકરીઓ બહાર આવે, એમને ગર્ભધારણ કરવાની જરૂર પડતી નથી. શ્રી સીતાજી ધરતીમાંથી બહાર આવ્યા,
સીતાજી નો જન્મ નથી, સીતા માતા પ્રગટ થયા છે, આ જ શક્તિ છે. સખીઓ હસવા લાગી, વાતો કરે, આ મોટો છે ને એ ભોળ્યો છે, આ નાનો છે તે બરાબર ગઠિયો લાગે. પ્રેમથી ભોજન થયું છે, રંગપંચમીનો ઉત્સવ થયો છે, સીતારામજી રમે છે. સીતાજીએ હાથમાં બે રત્નો લીધા છે. રામજીને પૂછે છે, એકી કે બેકી બતાવો. રામચંદ્રજીને સ્મરણ થયું, મારા ગુરુદેવ વશિષ્ઠ ઋષિએ કહ્યું છે એક જ પરમાત્મા સત્ય છે અને પ્રભુના આધારે ચિત્ર વિચિત્ર જગત ભાસે છે. જગત એ માયાનો વિલાસ છે, બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સ્વરૂપમાં માયાથી જગત દેખાય છે. લોકો સિનેમા જોવા જાય છે ત્યાં પડદા ઉપર અનેક ચિત્ર દેખાય છે. કદાચ એવું પણ ચિત્ર દેખાય, જોરનો વરસાદ પડે છે, જળ પ્રલય થયો છે, સમુદ્ર ઉછળે છે, એવું ચિત્ર દેખાય છે. પણ પડદાનો એક ધાગો પણ ભીનો થતો નથી, એ કોરોન કોરો જ હોય છે. ચિત્ર ગમે તેવું દેખાય, એક જ પરમાત્મા સર્વનો આધાર છે. ભગવાનના આધારે માયાથી જગત ભાસે છે. જે દેખાય છે તે સાચું નથી, જેણે આંખને જોવાની શક્તિ આપી છે એ સાચો છે. દેખાય છે તે તો ક્ષણ ક્ષણમાં બદલાય છે, પરમાત્મા સત્ય છે, એક જ બ્રહ્મ તત્વ સત્ય છે. સીતાજી પૂછે છે એકી કે બેકી બતાવો. રામજીએ કહ્યું કે એકી, એક જ બ્રહ્મ તત્વ સત્ય છે. શ્રી સીતાજીના હાથમાં બે રત્નો નીકળ્યા ત્યારે સખીઓ હસવા લાગી. સીતાજીની જીત થઈ અને રામજીની હાર થઈ ગઈ. જ્યાં રામ ત્યાં લક્ષ્મણ છે. લક્ષ્મણજી એક ક્ષણ રામજીને છોડે નહીં, રામના માટે કોઈ બોલે ને એ લક્ષ્મણજીને સહન થાય કે રામજીની હાર થઈ ગઈ, સીતાજીની જીત થઈ ગઈ. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે કે મારા રામની હાર નથી, કે હાર થઈ. હવે તો એકલા રામ ક્યાં છે, સીતા રામ છે. આજ સુધી એકલા રામ હતા, હવે સીતાજી સાથે વિરાજશે, શક્તિ વિશિષ્ટ રામ થયા. એકી નથી હવે બેકી છે, સિંહાસનમાં સીતારામ વિરાજશે. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, મારા રામજી બોલે છે એનો તમે અર્થ સમજતા નથી. રામજીએ કહ્યું, સીતા એ જ રામ અને રામ એ જ સીતા, બંને એક છે. તમને સીતારામ બે દેખાય છે, મને તો સીતારામ એક જ લાગે છે. રામજીએ કહ્યું, અમે બંને એક જ છીએ, શક્તિ અને શક્તિમાન એક જ હોય છે. મારા રામની હાર નથી, તમારી હાર છે. સીતારામ તમને બે દેખાય છે, પણ સીતારામ બંને એક જ છે, બે નથી. તેથી પ્રભુએ જે કહ્યું એ જ બરાબર છે. આજ સુધી મારા રામની હું સેવા કરતો હતો, આજથી હું શ્રી સીતાજીની પણ સેવા કરીશ. સીતાજીને વંદન કરે છે, સખીઓને આનંદ થયો છે. અમને સીતારામ બે દેખાય છે, પણ લક્ષ્મણજીને સીતારામ એક જ લાગે છે. સીતા એ જ રામ છે, રામ એ જ સીતા છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એક હોય તો ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે. લગ્નનો અર્થ જે થાય છે, તન બે પણ મન એક, એને લગ્ન કહે છે. પતિ પત્નીનું મન એક હોવું જોઈએ. ઘરમાં મતભેદ હોય તો કોઈને શાંતિ મળતી નથી. લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, તે વેદ મંત્રોમાંથી પણ એવો જ અર્થ નીકળે છે. વર કન્યાને કહે છે, મારું હૃદય એ તારું હૃદય, મમ હૃદયે હૃદયંતે સંદધામિ. કન્યા વરને કહે છે, મારું હૃદય એ તમારું હૃદય, આપણું બેનું હૃદય એક છે, સીતારામ એક છે. લક્ષ્મણજી અર્થ સમજાવ્યો છે, આનંદ થયો છે. લગ્ન થયું છે માર્ગ શીર્ષ મહિનામાં અને વિદાયગીરી આપી છે ફાલ્ગુન મહિનામાં.
રંગ પંચમી નો ઉત્સવ થયા પછી ત્યાંથી નીકળ્યા છે. આ કોઈ સાધારણ લગ્ન નથી, આજે આવો અને કાલે ચાલ્યા જાઓ, એવું નથી. જનક મહારાજ નો પ્રેમ એવો હતો. પછી તો વસિષ્ઠ ઋષિએ જનક રાજાને સમજ્યા, તમે ફરીથી આવીશ, બહુ દિવસ થયા, અયોધ્યામાં લોકો પ્રતીક્ષા કરે છે, હવે ત્યાં જવું છે. હવે વધારે આગ્રહ ન કર, રંગ પંચમી નો ઉત્સવ થયા પછી ત્યાંથી પ્રયાણ કર્યું છે. દશરથ રાજાએ ચારે ભાઈઓને આજ્ઞા કરી, અંદર જાઓ અને સાસુજીના ચરણમાં વંદન કરો, એમના આશીર્વાદ લઈ જાઓ. ચારે ભાઈઓ અંદર આવ્યા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને જોતા સીતાજીની માતા સુનયના રાણીને બહુ આનંદ થયો, હૃદયથી આશીર્વાદ આપ્યા છે. ચારે ભાઈઓને પ્રેમથી જમાડ. સીતાજી જવા તૈયાર થયા છે, ઘરના પશુ પક્ષીઓને પણ દુઃખ થયું છે. સીતાજીનો સર્વ સાથે એવો પ્રેમ હતો, ઘરના નોકરો રડે, દાસીઓ રડે. સીતાજીનો સરળ સ્વભાવ, સીતાજીની ઉદારતા, સીતાજીનો પ્રેમ, સીતાજીનો વિનય, સીતાજીનો વિવેક કોણ વર્ણન કરી શકે? બધા રડવા લાગ્યા છે. વસિષ્ઠ ઋષિ બધાને સમજાવે છે. સીતાજીનો ખોળો ભર્યો છે. રામાયણમાં વર્ણન નથી, જનકપુરીના સંતો એવું વર્ણન કરે છે. શ્રી સીતાજી જયારે અયોધ્યામાં જવા તૈયાર થયા છે, આજે જનકપુરીની રાજ લક્ષ્મી અયોધ્યામાં જાય. માને ચિંતા થઈ છે, મારા પછી આ લોકોનું શું થશે, હું તો અયોધ્યામાં જઉં છું. તે સંતો એવું વર્ણન કરે છે, ચોખા ચારે બાજુ ફેંક્યા છે. શ્રી સીતાજી અમારા માટે ચોખા વાવીને ગયા છે. આજે પણ જનકપુરીમાં એવો ચમત્કાર છે, વરસાદ ઓછો પડે, વધારે પડે, કદાચ ન પડે તો પણ ચોખા બહુ પાકે છે. અમારી માએ અમારા માટે ચોખા વાવ્યા છે. જનકપુરીની પ્રજા દુઃખી ન થાય. સીતારામજીને આશીર્વાદ આપ્યા છે. જનક રાજાને સમજાવે છે, તમે રડશો. કન્યાને જયારે વિદાયગીરી આપે છે, મોટા મોટા હૃદય પીગળે. સીતાજીમાં એવા બધા સદગુણ હતા. જનક રાજાને સમજાવીને કહ્યું છે, હવે તમે પધારો. જનકપુરીથી નીકળ્યા છે. વાલ્મીકિ રામાયણમાં એવું વર્ણન આવે છે, જનકપુરીથી અયોધ્યાજીમાં જાય છે ત્યારે પરશુરામજી માર્ગમાં મળ્યા. તુલસીદાસ મહારાજે એવું વર્ણન કર્યું છે, સીતાજીએ વિજયમાલા અર્પણ કરી અને તે સ્વયંવર મંડપમાં જ પરશુરામજી આવ્યા છે, એવું તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું છે. વાલ્મીકિ ઋષિએ વર્ણન કર્યું, જનકપુરીથી નીકળ્યા છે ત્યારે માર્ગમાં પરશુરામજી આવ્યા. પરશુરામજી શંકર ભગવાનના શિષ્ય છે. શિવ ધનુષ્યનો કોને ભંગ કર્યો? જેણે શિવ ધનુષ્યનો ભંગ કર્યો એ મારો શત્રુ છે. ભસ્મ લગાડ્યું છે, હાથમાં પરશુ છે, આંખો લાલ છે, ક્રોધમાં દોડતા દોડતા આવે છે. શિવ ધનુષ્યનો ભંગ કરનાર મને બતાવો, એને હું મારી નાખું. બધા ગભરાયા છે. વસિષ્ઠ ઋષિએ દશરથ રાજાને કહ્યું છે, ગભરાશો નહીં, પરિણામ સારું ભગવાન. રામ લક્ષ્મણ રથમાંથી ઉતર્યા છે, પરશુરામજીને વંદન કરે છે. પરશુરામજી જોતા નથી. જેણે શિવધનુષ્યનો ભંગ કર્યો એ ક્યાં છે, ક્યાં છે? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, મહારાજ આટલો બધો ક્રોધ કેમ કરો છો? મારા રામ નાના હતા ત્યારે ઘણા ધનુષ તોડી નાખ્યા છે, ત્યારે તમને ક્રોધ આવ્યો નહીં? અરે બીજા બધા ધનુષ અને શિવધનુષ્ય કઈ સમાન છે? શિવધનુષ્યનો ભંગ કરનાર મારો શત્રુ છે, તું મને ઓળખતો નથી. 21 વાર નિક્ષત્રિય પૃથ્વી મેં કરી છે, હું એવો વીર છું. લક્ષ્મણજીએ કહ્યું કે આપે નિક્ષત્રિય પૃથ્વી કરી ત્યારે લક્ષ્મણ જેવા વીર નહોતા, તેથી આપે નિક્ષત્રિય પૃથ્વી. મને તમારી જરાય ભીખ લાગતી નથી. તમને કોઈ વીર પુરુષ યુદ્ધ કરવા માટે મળ્યો નથી કે શું? કેમ ક્રોધ કરો છો?
અરે મૂરખ તને ખબર નથી, મારું નામ તે સાંભળ્યું છે કે નહીં, મારી કીર્તિ તે સાંભળી છે કે નહીં. લક્ષ્મણજીએ પરશુરામજીને કહ્યું, તમારા વખાણ બહુ સાંભળ્યા છે, તમારી કીર્તિ પણ સાંભળી છે, માને મારી નાખનાર તમે છો, હું ઓળખું છું, તમારી કીર્તિ મેં સાંભળી છે. અરે આ બાળકને દૂર કરો, દૂર કરો, નહીં તો આ મરી જશે. લક્ષ્મણજીએ કહ્યું, મને દૂર કરવાની શી જરૂર છે, તમે આંખ બંધ કરો અને આંખ ઉપર બે હાથ મૂકી દો એટલે હું તમને નહીં દેખાવું. લક્ષ્મણ અને પરશુરામજીનો સંવાદ બહુ વર્ણન કર્યો છે. રામચંદ્રજી આગળ આવ્યા છે અને કહ્યું છે, મારું નામ રામ છે, તમારું નામ પરશુરામ છે, મારું નામ નાનકડું છે, અમે નાના છીએ, આપ મોટા છો, અમે ક્ષત્રિયોના ચરણમાં વંદન કરીએ છીએ, અમે બ્રાહ્મણના ચરણમાં અમે વંદન કરીએ છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે બ્રાહ્મણોના સેવક છીએ, તમારી સાથે અમે શું યુદ્ધ કરીએ, આપને જે સજા કરવી હોય તે મને કરો, શિવધનુષનો ભંગ મેં કર્યો છે, બ્રાહ્મણો લાત મારે તે પણ અમે સહન કરીએ છીએ. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી હતી અને તે ભૃગુ લાંછનનું ચિહ્ન રામજીના છાતીમાં દેખાયું, ત્યારે પરશુરામજીને વિશ્વાસ થયો આ પરમાત્મા છે. પરશુરામજીએ ક્ષમા માગી છે, પરશુરામજીને પ્રભુએ તપ કરવાની આજ્ઞા આપી છે, પરશુરામ આવેશ અવતાર છે, દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટે પરશુરામજીમાં ભગવાનનો આવેશ થયો હતો, પ્રભુએ આજે તે આવેશ ખેંચી લીધો. પરશુરામજી મહારાજ આજ પણ છે, સપ્ત ચિરંજીવીઓમાં એમની ગણના થાય છે, મહેન્દ્રાચલ પર્વત ઉપર આજ પણ તપ કરે છે. અયોધ્યામાં આવ્યા છે, બધાને આનંદ થયો છે, સીતારામજીના દર્શન કરે છે. સંતો એવું વર્ણન કરે છે, અયોધ્યાજીમાં પ્રધાન દર્શન કનક ભવનના છે, અયોધ્યાજીમાં રામજીના અનંત સ્વરૂપો છે, ભક્તોના માટે ભગવાન પ્રગટ થયા છે. મહિનો બે મહિના અયોધ્યામાં રહે ને તો બધા સ્વરૂપોના દર્શન થાય, બે ચાર દિવસમાં દર્શન થતા નથી. અનંત સ્વરૂપ છે વૃંદાવનમાં અને અયોધ્યાજીમાં ભગવાનના અનંત સ્વરૂપો છે. એક એક સ્વરૂપ ભક્તના માટે પ્રગટ થયું છે, પ્રધાન દર્શન કનક ભવનમાં છે. સંતો એવું વર્ણન કરે છે, કનક ભવન એ કૈકેયીનો રાજમહેલ હતો, કૈકેયી ત્યારેથી હતી. સીતારામજી લગ્ન કરીને આવ્યા, પ્રથમ કૈકેયી માને વંદન કરે છે, સીતાજીને જોતા કૈકેયીને અતિ આનંદ થયો, સીતાજીને ગોદમાં લઈને બેઠી, વારંવાર નિહાળે, હું એને શું આપું, એને અતિ આનંદ થયો, પોતાનો રાજમહેલ સીતાજીને આપ્યો. કનક ભવન એ કૈકેયીનો રાજમહેલ, કૈકેયી ત્યાં રહેતી હતી. સીતારામ લગ્ન કરીને આવ્યા અને કૈકેયી માતાને વંદન કરે છે, અતિ આનંદ થયો. કૈકેયીએ કહ્યું, આજથી હું એક સાધારણ ઘરમાં રહીશ, આ રાજમહેલમાં સીતારામજી રહેશે. આવો કૈકેયીનો પ્રેમ, બધાને અનેક સ્વરૂપ ધારણ કરી ભગવાન એક જ સમયે મળ્યા છે. બધાને એવો આનંદ થયો, રામનો મારા ઉપર વિશેષ પ્રેમ, પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી, એક જ સમયે બધાને મળ્યા. દશરથ રાજાએ વેવઈના બહુ વખાણ કર્યા છે, કન્યા ઘરમાં આવે તો કન્યાના માતા પિતાના વખાણ કરો, આ પ્રેમનું બીજા રોપણ છે. રાણીઓને દશરથ મહારાજ સમજાવે છે, મેં પૂર્વ જન્મમાં કઈ પુણ્ય કરેલું અને તેથી મને જનક રાજા જેવા વેવઈ મળ્યા છે. એમનો વિવેક, એમની ઉદારતા, એમનું ધ્યાન, એમનો પ્રેમ, હું શું વર્ણન કરું, મારી બુદ્ધિ અલ્પ છે, મારા વેવઈમાં ગુણ અનંત છે. કન્યાના માતા પિતાના વખાણ કરો તો કન્યા રાજી થશે, આ પ્રેમનું બીજા રોપણ. દશરથ મહારાજ રાણીઓને સમજાવે છે, આ પારકી કન્યાઓ આપણા ઘેર આવી છે, એમને આચરજો, પાપેણો જેમ આંખ
રાખે નયન પલક કી નાય, એવો પ્રેમ કરો કે એમને કોઈ દિવસ પિયર યાદ આવે નહીં. એમને પિયર માં જવાની ઈચ્છા થાય તો હું માનીશ કે તમે કઈ સાસુ પણ ગજાવ્યું હશે. પિયર ને ભૂલી જાય એવો પ્રેમ કરો, બહુ લાયક છે. હું શું વર્ણન કરું, સીતારામજી ચારે ભાઈઓ લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા. અયોધ્યાની પ્રજાને અતિ આનંદ થયો. રામચંદ્રજી પ્રાતઃકાલમાં ઉઠે છે, માતા પિતાને વંદન કરે છે. અયોધ્યાની પ્રજા સુખી થાય, માતા પિતાને આનંદ થાય એવી ભગવાન લીલા કરે છે. બાલકાંડની આનંદની કથા અહીંયા પરિપૂર્ણ થાય. અયોધ્યા કાંડ નો આરંભ થાય. સંસારનો એક એવો નિયમ છે, અતિ સુખ મળે કે પછી દુઃખ આવે જ છે. અતિ ધન મળે, અતિ માન મળે એ સારું નથી. દશરથ મહારાજ એક બે વાર એવું બોલ્યા હતા, આ જગતમાં મારા જેવો સુખી કોઈ નથી. અયોધ્યાનું રાજ હાથમાં છે, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર બાળકો છે, સીતાજી પુત્ર વધુ છે, મારા જેવો કોણ છે? અતિ સુખી દશરથ અયોધ્યા કાંડમાં અતિ દુખી થયા. આ સંસારનો નિયમ છે, ભગવાનના પિતા છે. જીવનમાં અતિ સુખ મળે એ સારું નથી, જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ. દુઃખ થી જ માનવ થોડો ડાયો રહે છે, અતિ સુખ મળે તો ભાન ભૂલે છે. કેટલાક લોકો એવું સમજે છે, ઘરમાં ભગવાન બધી અનુકૂળતા કરી આપે તો પછી હું ભગવાનની ભક્તિ કરું. બધી અનુકૂળતા કોઈને મળી નથી, અને કદાચ મળે તો અતિ સુખમાં જીવ ભાન ભૂલે છે, ભક્તિ કરતો નથી. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. જગી સર્વ સુખી અસા કોણ આહે, વિચારી મન તુચ શોધો નિપાહે. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. કોઈ જીવ એવો નથી કે એકલું પુણ્ય લઈને જ આવ્યો, બધા પાપ અને પુણ્ય બે લઈને આવે છે. પુણ્યનું ફળ છે સુખ, પુણ્યનું ફળ છે અનુકૂળતા, અને પાપનું ફળ છે પ્રતિકૂળતા. થોડી પ્રતિકૂળતા રહેવાની, અને પ્રતિકૂળતા રહે સારું છે. સર્વ પ્રકારની અનુકૂળતા મળે તો બુદ્ધિ બગડે જ. અતિ સુખ, અતિ સંપત્તિ અને સન્મતિ એક ઠેકાણે રહેતા નથી. અતિ સુખમાં બુદ્ધિ બગડે, અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે. અયોધ્યા કાંડમાં દુઃખનું વર્ણન છે, સુખ પછી દુઃખ આવે છે. જે ભગવાનના પિતા છે એમના જીવનમાં પણ દુઃખના પ્રસંગો છે. આપણા જેવાના જીવનમાં દુઃખના પ્રસંગ આવે તે શું ખોટું છે? અતિ સુખી કોઈ થાય તો કાળને સહન થતું નથી, કાળની નજર લાગે છે. માનવની નજર લાગે તો શું આશ્ચર્ય છે? કોઈને બહુ ધન મળે, માન મળે, મળે સુખ મળે તો માનવના આંખમાં આવે તે આશ્ચર્ય નથી, કાળને પણ સહન થતું નથી. દશરથ મહારાજના સુખને કાળની નજર લાગી. અયોધ્યા કાંડમાં દશરથ મહારાજ અતિ દુઃખી થયા છે. દશરથ મહારાજ સિંહાસનમાં બેઠા છે. દશરથ મહારાજના માટ છે એ થોડો વાકો થયો છે. તે સેવક દર્પણ લઈને આવે છે અને દર્પણ સન્મુખ રાખે છે. મહારાજા દશરથને કહ્યું એકવાર દર્પણમાં મુખ. દશરથ મહારાજ દર્પણમાં મુખ જોવા લાગ્યા, વાકો મુગટ સરળ કરી. દશરથ મહારાજ દર્પણમાં મુખ જુએ છે, કાનના વાળ ધોળા થયા. કાનના વાળ જેના ધોળા થાય એનું મરણ સમીપમાં હોય, એ મૃત્યુનું લક્ષણ છે.
દશરથ રાજાએ દર્પણમાં જોયું છે, કાનના વાળ ધોળા થયા છે. દશરથ રાજાએ વિચાર કર્યો, મારા કાનમાં વાળ મને એમ કહે છે તમે હવે બહુ વૃદ્ધ થયા છો, મરણ સમીપમાં છે, તમે રામને રાજ્યાભિષેક કેમ કરતા નથી? મારા જીવનમાં આ એક જ મનોરથ બાકી છે. ઘરમાં પુત્ર છોકરાઓ નહોતા, ઈચ્છા થઈ છોકરો થાય, ચાર બાળક થયા, છોકરાઓ મોટા થયા. મારી ઈચ્છા થઈ કે એમનું લગ્ન થાય, તે જોઉં, લગ્ન થયું. સર્વ પ્રકારના મનોરથ કોઈના સફળ થયા નથી. દશરથ મહારાજની ઈચ્છા હતી સીતારામ સુવર્ણ સિંહાસનમાં વિરાજે તેવું એકવાર દર્શન કરો, રામને રાજ્યાભિષેક કરો, પછી ભલે મારું મરણ થાય. મારા જીવનનો આ એક અંતિમ મનોરથ બાકી છે. આ વાળ મારા કાનમાં કહે છે રામને રાજ્યાભિષેક કરો, મરણ સમીપમાં છે. રાજાના મનમાં એવો વિચાર આવ્યો અને તે સમયે વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા. રાજાએ વશિષ્ઠ ઋષિની પૂજા કરી. વશિષ્ઠ ઋષિને કહ્યું છે અત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો છે અને આપ પધાર્યા છે, તમારી કૃપા હોય તો મારા બધા સંકલ્પ સફળ થયા છે, આ એક જ સંકલ્પ હવે બાકી છે. કે રાજન બોલો, તમે ધર્માત્મા છો, જે ધર્મનિષ્ઠ છે એના બધા સંકલ્પ સફળ થાય. દશરથ રાજાએ કહ્યું છે મને એવું લાગે છે મારી વૃદ્ધાવસ્થા છે, મારો રામ બધાને પ્રાણ કરતા પ્યારો લાગે, મારા રામના બધા વખાણ કરે છે, મારા જે શત્રુ છે એ શત્રુ પણ રામના વખાણ કરે, ઘરના લોકો વખાણ કરે, મિત્ર મિત્રના વખાણ કરે એ ઠીક છે, શત્રુ જેના વખાણ કરે છે બધાને મારો રામ પ્યારો લાગે છે, રામમાં કોઈ દોષ નથી, સર્વ સદગુણ સંપન્ન છે, મારી વૃદ્ધાવસ્થા છે, તમે મને આજ્ઞા કરો તો રામને હું રાજ્યાભિષેક કરું, રામને રાજ્યાભિષેક થાય પછી મારો કોઈ સંકલ્પ બાકી નથી, પછી ભલે મારું મરણ થાય, જ્યારે ભગવાન બોલાવે ત્યારે હું જવા તૈયાર છું. મારા જીવનનો એક અંતિમ આ મનોરથ છે રામને રાજ્યાભિષેક. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે રાજન તમારો વિચાર બહુ સુંદર છે, અયોધ્યાની પ્રજાની પણ એવી જ ઈચ્છા છે કે રામને રાજ્યાભિષેક, બધાને રામ પ્રાણ કરતા પ્યાર, તમારો વિચાર બહુ સારો છે, જલ્દી રામને રાજ્યાભિષેક કરો. દશરથ રાજાએ કહ્યું છે ગુરુજી હવે જલ્દી તો કેવી રીતે કરું, તમે મને મુહૂર્ત આપો તે મુહૂર્તે રાજ્યાભિષેક કરો. વશિષ્ઠ ઋષિ મહાન જ્ઞાની છે, વશિષ્ઠ ઋષિ સમજી ગયા છે હું જે આજે મુહૂર્ત આપું એ મુહૂર્તે રામ રાજ્યાભિષેક થવાનો નથી. વશિષ્ઠજી બહુ વિવેકથી બોલ્યા છે જે દિવસે રામ રાજ્યાભિષેક થાય એ દિવસ ગમે તેવો હોય એ શુભ મુહૂર્ત થઈ જશે. મનમાં આવ્યું છે તું જલ્દી કરો, આવતીકાલે થાય તો શું ખોટું છે, જે દિવસે રામ ગાદીમાં બેસશે એ દિવસ શુભ મુહૂર્ત થઈ જશે. એનો અર્થ એ નીકળે છે આજે હું કોઈ મુહૂર્ત આપું તે મુહૂર્તે રામ રાજ્યાભિષેક થવાનો નથી. વશિષ્ઠ ઋષિની ગૂઢાર્થથી ભરેલી આ વાણી છે, રામને રાજ્યાભિષેક કરવાનો છે. આ આનંદમાં દશરથ મહારાજ વશિષ્ઠ ઋષિ શું બોલે છે સમજી શક્યા. જલ્દી કરો, આવતીકાલે થાય તો શું ખોટું છે કે આવતીકાલે રામને રાજ્યાભિષેક કરી, કે જલ્દી કરો. મંત્રી સુમંતજીને બોલાવ્યા છે. મંત્રીજીને રાજાએ કહ્યું ગુરુદેવની મને એવી આજ્ઞા થઈ છે આવતીકાલે તમે રામને રાજ્યાભિષેક કરો, તમે રાજ્યાભિષેકની તૈયારી બધી કરી શકો. રાજ્યાભિષેકમાં ચાર સમુદ્રના જળની જરૂર પડે છે, ચારે સમુદ્રના જળથી રાજાને અભિષેક કરવામાં આવે છે, તમે તૈયારી કરી શકશો? મંત્રીજીએ કહ્યું છે તમે મને આજે બોલો છો, છ મહિનાથી મેં બધી તૈયારી રાખી, અમારી બધાની ઈચ્છા છે ચારે સમુદ્રનું જળ તૈયાર છે, તમે મને જે કહો તે બધી તૈયારી થઈ જશે. વશિષ્ઠ ઋષિને કહ્યું છે આપ આજ્ઞા કરો શું શું જોઈએ. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે આવતીકાલે અયોધ્યામાં જેટલા દેવ મંદિરો છે બધા મંદિરોમાં પૂજા થાય, ભોગ થાય,
કાલે સીતારામજીને સોનાના પાટલે બેસાડી અમે બ્રાહ્મણો બધા વેદ મંત્રો બોલીને ઘરમાં તીર્થાભિષેક કરીશું. ઘરમાં તીર્થાભિષેક થયા પછી રાજ્યાભિષેક થાય. સીતારામજીને વેદ મંત્રો બોલીને અમે અભિષેક કરીશું અને તે અભિષેક થયા પછી સુંદર શૃંગાર થશે. હાથી ઉપર શ્રી સીતારામજી વિરાજશે. અયોધ્યાની પ્રજાને દર્શનની બહુ ઈચ્છા છે. બધા પ્રેમથી શાંતિથી દર્શન કરે. મોટો વરઘોડો નીકળે. વરઘોડામાં વેદ પાઠી બ્રાહ્મણ સૌથી આગળ રહેશે. વેદ મંત્રો બોલતા બોલતા બ્રાહ્મણો ચાલશે. એમના પાછળ 16 કન્યાઓ સુવર્ણના કલશ મસ્તક ઉપર ધારણ કરીને ચાલશે. એમના પાછળ રામજીનો હાથી રહેશે. અયોધ્યાની પ્રજા રામજીના પાછળ પાછળ ચાલશે. અયોધ્યામાં વરઘોડો કરે, બધા દર્શન કરે અને પછી દરબારમાં રામને અમે રાજ્યાભિષેક કરીશું. પ્રથમ તિલક હું કરીશ. બ્રાહ્મણો વેદ મંત્રો બોલીને આશીર્વાદ આપશે. પછી રામજીનું ભાષણ થશે. મંત્રીજીએ કહ્યું છે, આપ જો કહો બધી તૈયારી છે. તને આનંદ થયો. તે સમયે દશરથ રાજાએ મહાજન મંત્રીઓને બોલાવ્યા છે અને મંત્રીઓને બોલાવીને કહ્યું છે, ગુરુદેવની આજ્ઞા થઈ છે, તમારી ઈચ્છા હોય તો હું રામને રાજ્યાભિષેક કરું. દશરથ મહારાજ એવું માને છે, અયોધ્યાનું રાજ મારું નથી, પ્રજાતંત્ર રાજ. પ્રજાની ઈચ્છા હોય તો જ હું રામને રાજ્યાભિષેક. બધાને બોલાવીને પૂછે છે, તમને ગમે છે? બધાએ પ્રસન્ન થઈને કહ્યું, અમને બધાને બહુ ગમે. અમે સંકોચના લીધે બોલતા નહોતા. રામને રાજ્યાભિષેક થાય, બધાની ઈચ્છા છે. મહાજન મંત્રીઓએ સંમતિ આપી છે. આજે દરબારમાં નિર્ણય થયો, આવતીકાલે રામને રાજ્યાભિષેક કરવાનો. એક સેવક દોડતો દોડતો ગયો. કૌશલ્યાજીને કહ્યું, કાલે રામને રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યાજીને આનંદ થયો. નોકરોને દાસીઓને હાથમાં જે કઈ આવે તે આપે છે. કાલે મારા રામને રાજ્યાભિષેક થવાનો. રામજીના રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું છે એ રામજીની ઈચ્છાથી જ આવ્યું છે. એમાં કોઈનો દોષ નથી. રામજીની ઈચ્છા છે, રાવણ જીવે ત્યાં સુધી મારે રાજા થવું નથી. રામજીની ઈચ્છાથી જ આ વિઘ્ન આવ્યું છે. સંતો એવું વર્ણન કરે છે, રામ રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું એનું કારણ કૌશલ્યાજીની થોડી ભૂલ થઈ. કૌશલ્યાજી એ ભૂલ કરી તેથી રામને રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું. કૌશલ્યાજી ઘરના નોકરોને દાસીઓને જે માગે તે આપે. કૌશલ્યાજીની ખાસ એક દાસી હતી, રામને જે રમાડતી હતી, રામને જેને મોટો કર્યો હતો. કૌશલ્યામાં એ ગળામાંથી નવરત્નનો હાર ઉતાર્યો અને દાસીને પહેરાવ્યો અને દાસીને કહ્યું છે, મહારાજ એવી હવે તારી પણ વૃદ્ધાવસ્થા થઈ છે. હવે આવતીકાલથી તારે કોઈ કામ કરવાનું નથી, તારા રામને રાજ્યાભિષેક થવાનો છે. હું રાજમાતા જેવી જેમ બેસી રહું છું તેમ તું પણ આવતીકાલથી રાજમાતા જેવી થવાની છું. તારે કોઈ કામ કરવાનું નહીં. મારા રામને તે રમાડ્યો છે. નોકરનું અપમાન કરવું નહીં, પણ સાધારણ માનવને બહુ માન પણ આપવું. સાધારણ માનવ માનને પચાવી શકે નહીં. માનને પચાવવું બહુ કઠણ. બહુ માન મળે એનું અભિમાન વધે છે. માનના પાછળ જ અભિમાન ઊભો છે. કૌશલ્યાજીએ દાસીને બહુ માન આપ્યું અને એવું કહ્યું કે તું રાજમાતા જેવી બેસી રહીશ, આવતીકાલથી તારે કઈ કામ કરવાનું નથી, તારી પણ વૃદ્ધાવસ્થા થઈ છે. મારા રામને તે મોટો કર્યો છે. રામને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે. દાસીને બહુ આનંદ થયો. ગળામાં હાર પહેરીને દાસી જાય છે. આવતીકાલથી મારે કોઈ કામ કરવાનું જ નહીં, બેસી રહેવાનું, હું રાજમાતા થવાની છું. આ વિચારમાં એવી તન્મય થઈ જતી હતી, માર્ગમાં એને મંથરા મળી છે અને તે મંથરાએ પૂછ્યું છે, તને આટલો બધો આનંદ કેમ થયો, શું થયું છે?
તે દાસી એ મંથરાને કહ્યું કે મારા રામને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે. આજે તો કૌશલ્યા માએ મને નવરત્નનો હાર આપ્યો છે, આવતીકાલથી તો હું ગાદીમાં બેસી જ રહેવાની છું, મારે કોઈ કામ કરવાનું નથી. રામ મારો દીકરો છે, રામ મને મા સમાન ગણે છે. હું તો કૌશલ્યાજીની દાસી, તે મને નવરત્નનો હાર મળ્યો, તું તો કઈ કઈ નહીં, તને તો કઈ મળ્યું નથી ને, તને કોણ આપે, તું કઈ કઈ ની દાસી છે, મેણું માર્યું છે. કૌશલ્યાજીએ ઘરના નોકરોને દાસીઓને વસ્ત્રો આભૂષણો આપ્યા, તેમ કઈ કઈ ની દાસી મંથરાને બોલાવીને બે ચાર સાડીઓ આપી હોત તો મન થવાનું નહોતું. મંથરાને કઈ આપ્યું, દાસીએ કહ્યું તને કોણ આપે, તું કઈ કઈ ની દાસી છે, હું તો રાજમાતા જેવી કાલથી થવાની છું, આજે મને નવરત્નનો હાર મળ્યો છે, આવતીકાલે મારો રામ રાજા થવાનો છે. મંથરાએ જ્યારે સાંભળ્યું છે ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે, વ્યવહારમાં ભૂલ થાય તો લોકો બહુ ત્રાસ આપે છે. સેવા પૂજામાં ભૂલ થઈ જાય છે, ભગવાન ક્ષમા આપે છે. માનવ ભૂલ કરે, ભગવાન ભૂલી જાય છે. વ્યવહાર બહુ કઠણ છે, વ્યવહારમાં ભૂલ થાય તો લોકો ભૂલતા નથી, યાદ રાખે છે. વ્યવહારમાં ભૂલ થાય તો લોકો બહુ ત્રાસ આપે છે. કૌશલ્યામાની આજ ભૂલ થઈ, મંથરાને કઈ આપ્યું નહીં, તે મંથરાને બહુ ખોટું લાગ્યું. મંથરાએ નિશ્ચય કર્યો છે હું કૌશલ્યાજીને રડાવી, હું રામ રાજ્યાભિષેકમાં વિઘ્ન કરીશ. મંથરાએ એવો નિશ્ચય કર્યો છે. મંથરા કઈ કઈ ના મહેલમાં જાય છે, મંથરાએ રડવાનું નાટક કર્યું છે. કેટલીક માતાઓ એવી હોય છે ખોટું ખોટું એમને રડતા પણ આવડે છે, બહારથી બહુ હેત બતાવે, અંદર જરાય પ્રેમ હોતો નથી, ખોટું ખોટું રડે છે. અહીંયા કોઈ એવી નથી હો, તમે તો રામાયણની કથા સાંભળો. મંથરા ખોટું ખોટું રડવા લાગી, મને બહુ દુઃખ થાય, કઈ કઈ એ તે જોયું, મંથરા કેમ રડે છે. કઈ કઈ મંથરાને પિયરથી લઈ આવી હતી, મંથરાનો જન્મ અયોધ્યામાં થયો નહોતો. કઈ કઈનું દશરથ મહારાજ સાથે લગ્ન થયું ત્યારે કઈ કઈના પિતાએ કહ્યું હતું કે તને શું આપું, કે આ દાસી બહુ લાયક છે, મારા ઉપર બહુ પ્રેમ રાખે છે. કઈ કઈ પિયરથી મંથરાને લઈ આવી હતી અને તેથી કઈ કઈનો અતિશય પ્રેમ હતો. મંથરાએ ને કઈ કઈએ કહ્યું તો તું કેમ રડે છે, શું થયું છે, મારો રામ તો આનંદમાં છે. કઈ કઈનો રામજીમાં અતિશય પ્રેમ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે પતિવ્રતા સ્ત્રીનો પુત્ર કરતા પણ પતિમાં 100 ગણો પ્રેમ હોવો જોઈએ. દશરથ મહારાજની વૃદ્ધાવસ્થા છે, પૂછવું જોઈએ દશરથ મહારાજનું કુશળ છે ને, દશરથ મહારાજ તો આનંદમાં છે ને, કઈ કઈ પૂછે છે, મારો રામ તો આનંદમાં છે. કુશળ રામ મહિપાક, દશરથ મહારાજની વૃદ્ધાવસ્થા, તે દશરથ મહારાજનું કુશળ પૂછવું જોઈએ. કઈ કઈ એના હૃદયમાં રામજીના માટે એવો પ્રેમ હતો, પ્રથમ રામનું કુશળ પૂછે છે, પછી દશરથ મહારાજનું કુશળ પૂછે છે, તું કેમ રડે છે, શું થયું, રામ તો આનંદમાં છે ને, મારા રામને તો કઈ થયું નથી ને. મંથરાએ નાટક કર્યું છે, મંથરા બોલે છે રામનું કુશળ તો છે ને, આવતીકાલે રામને રાજ્યાભિષેક થવાનો છે, રામ તો બહુ આનંદમાં છે, એને રાજ્યાભિષેક થવાનો છે. કઈ કઈ એ કહ્યું મારા રામને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે. મંથરા, મારા રામને રાજ્યાભિષેક થયા પછી તું જે માગીશ તે હું તને આપીશ, રામ મારો છે.
કઈ કઈ ના ગાળામાં ચંદ્રહાર હતો તે ઉતારીને મંથરાને આપે છે, મંથરા લેતી નથી, ચંદ્રહાર ફેંકી દે છે. એવું નાટક કર્યું, મને બહુ દુઃખ થાય છે, મૂર્છામાં પડી છે. અને મૂર્છામાં પણ મંથરા બોલે છે, કઈ કઈ ઉપર એવી છાપ પાડી છે, મારું કઈ બગડતું નથી, બધું તારું બગડે છે તે હું સુધારવા આવી છું. મંથરા મૂર્છામાં બોલે છે, રામ રાજા થાય કે ભરત રાજા થાય, મારે શું, હું જે દાસી છું તે દાસી મટીને હું કઈ રાણી થવાની નથી, મને દુઃખ થાય છે તમારા માટે. ગમે તે થાય, મારે બોલવું ઠીક નથી. કઈ કઈ વિચાર કરવા લાગી, આ જે બોલે છે વાત તો સાચી છે, રામ રાજા થાય કે ભરત રાજા થાય એને શું મળવાનું છે, એ કઈક બોલે છે એમાં કઈ રહસ્ય છે. કઈ કઈ મંથરા પાસે ગઈ, મૂર્છામાં પડી હતી, એના પીઠ ઉપર હાથ ફેરવ્યો છે, એને માન આપ્યું છે. અતિ કામીને અતિ પાપીને જે સ્પર્શ કરે એના શરીરના પાપના પરમાણુઓ તમારા શરીરમાં આવે છે. સ્પર્શ દોષ તો બધા જ માને છે. ડાક્ટર મહારોગીને સ્પર્શ કર્યા પછી સાબુથી હાથ ઘસે છે, એને ભય લાગે છે મહારોગીના શરીરમાંથી રોગના પરમાણુ મારા શરીરમાં ન આવે. આજકાલના લોકો સ્થૂળ શરીરનો વિચાર કરે છે, અમારા ઋષિઓ સૂક્ષ્મ શરીરનો વિચાર કરે છે. જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમદૂતો બહાર કાઢે છે. આ સ્થૂળ શરીર તો માટીમાં મળી જાય છે, જેનું સૂક્ષ્મ શરીર બહુ બગડેલું હોય એને અડવું નહીં. મંથરાનું સૂક્ષ્મ શરીર મન બહુ બગડેલું છે, દુષ્ટ છે, કઈ કઈ સ્પર્શ કરે છે, અને તે સ્પર્શ કર્યા પછી કઈ કઈ ની બુદ્ધિ થોડી બગડી છે. કઈ કઈ મંથરાને મનાવે છે, તારા મનમાં જે હોય તે મને કહી દે, હું જાણું છું તારો મારા ઉપર બહુ પ્રેમ છે, તને કેમ આટલું બધું દુઃખ થાય છે. અમારા સૂર્યવંશની એ રીતિ છે, મોટો દીકરો જે હોય તે રાજા થાય અને નાના ભાઈઓ એની સેવા કરે, એવો અમારો સૂર્યવંશનો નિયમ છે. રામને રાજ્યાભિષેક થાય, તને કેમ આટલું દુઃખ થાય છે, હું તને ખરું કહું છું, મેં રામની અનેક વાર પરીક્ષા કરી છે, કૌશલ્યા કરતા પણ રામનો વિશેષ પ્રેમ મારામાં છે. મારા રામને રાજ્યાભિષેક થયા પછી તું જે માગીશ તે હું તને આપીશ. મંથરા બોલે છે, કઈ કઈ મેં તારું એઠું ખાધું છે, મેં તારા કપડા પહેર્યા છે, તારા માટે મારા મનમાં જે લાગણી છે એવી કોઈના મનમાં લાગણી નથી, તમે ભોળા છો, રામની મા એવી ભોળી નથી. રામને રાજ્યાભિષેક થાય તો મને પણ ગમે છે, મારો દીકરો ભરત ઘરમાં નથી, ભરત શત્રુઘ્ન મોસાળમાં છે અને આવતીકાલે રામને રાજ્યાભિષેક કરવાના છે. આ કપટ છે, બધાને બોલાવ્યા છે, ભરતને કેમ બોલાવ્યો નહીં? ભરત શત્રુઘ્ન મોસાળમાં હતા અને ત્યારે દશરથ રાજાએ રામ રાજ્યાભિષેકનો વિચાર કર્યો છે. મંથરા સમજાવે છે આમાં જ કપટ છે. કામી રાજાઓ મુખના મીઠા હોય છે, મનના મેલા હોય છે. દશરથ મહારાજ એવું બતાવે છે, તારા ઉપર મારો વિશેષ પ્રેમ છે, ખોટું છે, એ તો કૌશલ્યા જે કહે છે તે જ કરે છે. કૌશલ્યાએ ભરતને મોસાળમાં મોકલ્યો છે. રામને રાજ્યાભિષેક થાય તો યોગ્ય છે. મેં આગળની બધી જે વાતો સાંભળી છે તે સાંભળીને મને બહુ દુઃખ થાય છે. કઈ કઈ હું તને ખરું કહું છું, મારું કઈ બગડવાનું નથી, મને દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રે નિદ્રા આવતી નથી, મેં એવી બધી વાતો સાંભળી છે. મંથરા પૂછે, મંથરાને કઈ કઈ પૂછે છે તે શું સાંભળ્યું છે? આ કૌશલ્યાનું કાવતરું છે. તમારા ઉપર રાજાનો બહુ પ્રેમ છે એ કૌશલ્યાને સહન થતું નથી, કૌશલ્યા તમારી સાથે મત્સર કરે છે. કૌશલ્યાએ જાણીને ભરતને શત્રુઘ્નને મોસાળમાં મોકલ્યા છે. મેં એવું સાંભળ્યું છે આવતીકાલે રામને રાજ્યાભિષેક થયા પછી
લક્ષ્મણજી મંત્રી થવાના છે, ભરત શત્રુઘ્નને કોઈ બોલાવશે નહીં. મેં એવું સાંભળ્યું છે કદાચ ભરત આવીને ઉભા રહે તો રામ એને કેદમાં રાખવાના છે.